હવે જો એમાં જે તમે આલ્ફા કણનો પ્રવાહ કિરણનો પ્રયોગ સમજ્યા એના આધારિત ઉદાહરણ 12.2 રકમ એવી આપી છે એમાં કે ગાઈગર અને માર્ડનના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો એટલે ગતિ ઉર્જા આલ્ફા કણ ક્ષણિક સ્થિર બનીને પેલા સ્થિર થઈ જાય ગતિ કરતો કરતો તેની દિશા ઉલટાવે સ્થિર થઈ અને પછી જે દિશામાં જતો હતો એની દિશા ઉલટાવે એટલે પાછી વિરુદ્ધ દિશામાં જાય તો તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર આલ્ફા કણ અને ન્યુક્લિયસ એની વચ્ચેનું લઘુત્તમ અંતર નજીકનું અંતર તમારે મેળવવાનું જેને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કૌંસમાં લખેલું હોય જો શું કરશો એમ માનો કે સોનાની પાતળી ફોઈલ હોય આની અંદર એક પરમાણુ આનું ન્યુક્લિયસ એક આલ્ફા કણને હેડોન અથડામણ કરાવે અહીં વચ્ચોવચ્ચ અથડાવે અહીં અહીંથી નહીં વચ્ચોવચ્ચ અથડાવે તો એવી અથડામણને હેડોન અથડામણ કહેવાય માની લો કે એવો આલ્ફા કણ રહ્યો બરાબર આ આલ્ફા એની પાસે ઉર્જા 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જા છે હવે અંદર આવીલો છે જેવો અંદર દાખલ થાય ન્યુક્લિયસ વડે એના ઉપર અપાકર્ષી બળ લાગવાનું ચાલુ થાય એટલે અપાકર્ષી બળ લાગે તો આની જે ગતિ ઉર્જા એ ઘટતી જાય ઘટીને માની લો કે આલ્ફા કણ અહીંયા પહોંચ્યો ને તેની ગતિ ઉર્જા એ 0 થઈ ગઈ 0 ઇલેક્ટ્રોન વોલ્ટ અને એથી શું થાય તો ગતિ ઉર્જાના હિસાબે તો અંદર દાખલ થઈ ગયો પણ અપાકર્ષી બળના હિસાબે એની ગતિ ઉર્જા ઘટી અને 0 થઈ ગઈ તો 0 થઈ ગયો આગળ નહીં ત્યાં અપાકર્ષી બળને લીધે પાછો ફેંકાય તો જો ન્યુક્લિયસની નજીકમાં વધારે વધારે કેટલા અંતર સુધી જઈ ગયો આટલું અંતર તો ઈ અંતરને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય છે નજીકતમ અંતર જે તમારે મેળવવાનું તો મેળવવા માટે એ ખબર પડે કઈ રીતના મળશે કે ગતિ ઉર્જા અહીંથી અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં ગતિ ઉર્જા 7.7 હતી ઈ ઘટીને 0 થઈ ગઈ એટલે જેટલી હતી બધી ઘટી તો ઉર્જા ગઈ ક્યાં તો જેવી ઉર્જા ગતિ ઉર્જામાં ગઈ સોરી સ્થિતિ ઉર્જા કે q1 q2 ના છેદમાં r r એટલે અત્યારે d જ્યારે ગતિ ઉર્જા 0 થઈ ત્યારની ગણતરી કરો એટલે અંતર બે વચ્ચેનું d એ છે બરાબર તો ગતિ ઉર્જામાં ઘટાડો બરાબર સ્થિતિ ઉર્જામાં વધારો એના ઉપરથી આ d મળશે બરાબર દાખલામાં જે આવું જોવા મળશે તો દાખલાની ગણતરી કરો એમાં પહેલા તો મને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એની વ્યાખ્યા આપી કે જ્યારે આલ્ફા સોનાના પરમાણુ સાથે હેડ ઓન અથડામણ અને સન્મુખ અથડામણ કરે ત્યારે એ સોનાના પરમાણુના ન્યુક્લિયસ વડે લાગતા અપાકર્ષી બળને લીધે તેની ગતિ ઉર્જા ઘટીને શૂન્ય થઈ છે અને ત્યારે સ્થિતિ ઉર્જા વધીને મહત્તમ થઈ છે અને ત્યારે આ જે બે વચ્ચેનું અંતર છે આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચેના અંતરને ડિસ્ટન્સ
ऑफ क्लोजेस्ट एप्रोच कहे छे आ मेळवस डी तो જોજો મેળવવા માટે આ કન્ડિશન આવી જ ગઈ છે ગતિ ઊર્જા ઘટીને શૂન્ય સ્થિતિ ઊર્જા વધીને કેવી થઈ ગઈ મહત્તમ એવી પરિસ્થિતિ આવે ને ત્યારે ટૂંકમાં બે વચ્ચેનું જે અંતર હોય ને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય તો આવું લખી આપું કે ગતિ ઊર્જામાં ઘટાડો અને સ્થિતિ ઊર્જામાં વધારો तो कितनी गति ऊर्जा घट से तो के आटली गति ऊर्जा इनी पास है 7.7 मेगा એટલે 10 ની 6 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ જુલ માં ફેરવો એટલે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત આમાં ઘટાડો થાય સ્થિતિ ઊર્જા માં વધારો તો k પછી આલ્ફા ઘાત એટલે +2 ઈ વિદ્યુતભાર સોના નો પાતળી ફોઇલ એટલે +7 9 ઈ વિદ્યુતભાર અને છેદમાં આવશે બે વચ્ચેનું અંતર d આનું સાદુરૂપ k ની કિંમત જાણો 9 * 10 ની 9 ઘાત e 1.6 * 10 ની - 19 ઘાત બધી કિંમત તમારી પાસે છે તો d મેળવશો તો આવશે 30 * 10 ની - 15 ઘાત અને મીટર તો d બરાબર થા 30 ફેમટોમીટર ફર્મી बड़ा दाखला है पूरा